गुड मॉर्निंग डियर स्टूडेंट, वेलकम ऑल ऑफ यू इन दिस वीडियो लेक्चर्स अरेंज्ड बाय सरदार पटेल विद्याभवन। टुडे वी आर गोइंग टू लर्न फोर्थ यूनिट कॉल्स ऑफ हिल्स, कि जेनु गुजराती थाय छे कॉल्स एटले के सात ऑफ द हिल्स, टेकरी नो सात मतलब के टेकरी बोलावे छे। हवे आम तो टेकरी कोई दी बोलावे नहीं, निर्जीव वस्तु कई रीते बोली सके, पण एनो मतलब एवो थाय छे कि टेकरी प्रत्ये कोई ने आकर्षण थाय छे, मतलब के टेकरी पोतानी तरफ खेचती होय तेवुं लागे छे। अने ते कोने खेचे छे? तो एक चांदनी नामनी जे बकरी छे तेने। तो आ युनिटनी अंदर एक अबुमियन अने तेमनी बकरी विशेनी वात करवामां आवेली छे, जेनी अंदर खास तो एक स्वतंत्रता विशेनुं खूब महत्व आपवामां आवेलुं छे। जेम आपणने आ स्वतंत्रता खूब पसंद होय छे, कोई एम के तमने घरनी अंदर बधी फेसिलिटी आपवामां आवशे पण तमारे घरनी बहार नथी जवानुं तो आपणे स्वीकारता नथी। आपने गमे एटली फेसिलिटी पण स्वतंत्रता तो आपणे पहेली जोई छे। तेवी ज रीते जेम आपणने स्वतंत्रता पसंद होय छे तेम प्राणीओने पण खूब पसंद होय छे। तो आ जे चांदनी नामनी बकरी छे तेने पण पोताना स्वतंत्रता माटे ते पोताना छेला प्राण सुधीनो ते संघर्ष करे छे, पोताना प्राणनो पण बलिदान आपे छे। आम छतां पण तेने दुःख थतुं नथी, कारण के ते अंते पण पोताने स्वतंत्रता तो प्राप्त करीने रहे छे। तो आ पाठ खूब इंटरेस्टिंग छे अने आपणा जीवन माटे पण खूब उपयोगी छे। तो चालू करीए आपणे आजनो आपणो युनिट कॉल्स ऑफ हिल। हे अबुमियन, लुकिंग सेड। अरे अबुमियन, लुकिंग એટલે લાગો છો, સેડ એટલે ઉદાસ, ઉદાસ લાગો છો। વાય આર યુ સિટિંગ અલોન ટુડે, વાય એટલે શા માટે, આર યુ સિટિંગ બેઠા છો તમે, અલોન એટલે કે એકલા, ટુડે આજે, આજે શા માટે તમે એકલા બેઠા છો। વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ, વેર ઇઝ એટલે ક્યાં છે, યોર ડાર્લિંગ કલુઆ, ડાર્લિંગ વાહલી કલુઆ, તમારી વાહલી કલુઆ ક્યાં છે। ગોવિંદ વોઝ વરીડ, ગોવિંદ ચિંતામાં હતો। પરહેપ્સ, પરહેપ્સ એટલે કે કદાચ, આઈ હેવ લોસ્ટ હર, મેં તેમને ગુમાવી દીધી। આ કોણ બોલે છે, તો અબુમિયાન। આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ્સ, આઈ હેવ સીન મેં જોયા હતા હર ફૂટપ્રિન્ટ્સ, ફૂટપ્રિન્ટ્સ એટલે કે પગલાં, મેં તેણીના પગલાં જોયા હતા ગોઈંગ અપ ધ હિલ ટેકરી તરફ જોતા। ધે ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર, તે રાક્ષસ ચોક્કસ તેને મારી નાખી હશે, મતલબ કે ટેકરી પર રહેતો રાક્ષસ એટલે કે વરુ, એ વરુ તેને ચોક્કસ ખાઈ ગયો હશે, તેમને મારી નાખી હશે। આ તો આ બધું વાક્ય કોણ બોલે છે, અબુમિયાન। ફરીથી જોઈએ, હે અબુમિયાન, લુકિંગ સેડ, અરે અબુમિયાન ઉદાસ લાગો છો, વાય આર યુ સિટિંગ અલોન ટુડે, આજે શા માટે તમે એકલા બેઠા છો, વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ, તમારી વાહલી કલુઆ ક્યાં છે। ગોવિંદ વોઝ વરીડ, ગોવિંદ ચિંતામાં હતો। પરહેપ્સ કદાચ, આઈ હેવ લોસ્ટ હર કદાચ મેં તેમને ગુમાવી દીધી, આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ ગોઈંગ અપ ધ હિલ્સ, આઈ હેવ સીન મેં જોયા હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ્સ, મેં તેણીના પગલાં ટેકરી તરફ જતા જોયા। ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર, તે રાક્ષસે ચોક્કસ તેને મારી નાખી હશે। તો આ વાક્ય અબુમિયાન કહે છે। આફ્ટર સમ ડેઝ અબુમિયાન બોટ અનધર ગોટ, થોડા દિવસો પછી, આફ્ટર એટલે પછી, સમ ડેઝ એટલે થોડા દિવસો, થોડા દિવસો પછી અબુમિયાન બોટ, બાયનું ભૂતકાળનું રૂપ, બોટ એટલે ખરીદી લાવ્યા હતા, અનધર ગોટ બીજી બકરી ખરીદી લાવ્યા હતા। થોડા દિવસ પછી અબુમિયાન બીજી બકરીની ખરીદી કરી લાવ્યા હતા। ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી વાઇટ એઝ અ સ્નો, હેડ ટુ લિટલ હોર્ન્સ એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ। ધીસ ન્યૂ વન્સ, આ જે નવી બકરી હતી તે વોઝ પ્રેટી, ખૂબ જ સુંદર હતી, વ્હાઇટ એઝ અ સ્નો, સ્નો એટલે બરફ, બરફ જેવી સફેદ, એન્ડ હેડ ટુ લિટલ હોર્ન્સ, તેને બે નાના નાના કાન હતા, એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ, અને બે ચમકતી લાલ આંખો હતી। આઈ વિલ કોલ યુ ચાંદની, ક્રેઝિંગ હર સોફ્ટ ફર, હી સેડ, હી સેડ એટલે કોણ, અબુમિયાન સેડ, શું કહે છે કે આઈ વિલ કોલ, હું તને કહીશ, ચાંદની, આઈ વિલ કોલ યુ ચાંદની, હું તને ચાંદનીથી બોલાવીશ। ક્રેઝિંગ હર સોફ્ટ ફર, હી સેડ, તેની જે સોફ્ટ ફર એટલે રૂવાટી, તેની જે સોફ્ટ સુવાળી રૂવાટી છે તેને ક્રેઝિંગ એટલે કે પંપાડતા પંપાડતા ચાંદનીને કહે છે કે હવેથી હું તને ચાંદની કહીશ।
ફરીથી રિપીટ કરી લઈએ. આફ્ટર સમ ડેઝ અબુમિયાન બોટ અનધર ગોટ. થોડા દિવસો પછી અબુમિયાન બીજી એક બકરીની ખરીદી કરી લાવ્યા હતા. This new one was pretty, white as a snow, had two little horns and a pair of lovely bright red eyes. Pretty એટલે આકર્ષિત પણ થાય, સુંદર પણ થાય. તો this new one was a pretty, આ નવી હતી તે ખૂબ જ સુંદર, આકર્ષિત, બરફ જેવી સફેદ, તેને બે નાના નાના કાન અને બે લાલ ચમકતી આંખો હતી. I will call you ચાંદની, caressing her soft fur, he said. તેની સોફ્ટ ફર, સુવારી રૂવાટીને પંપાડતા પંપાડતા તે કહે છે કે હું તને હવેથી ચાંદની કહીશ. વન ફાઇન મોર્નિંગ ઇઝ નેબર ગોવિંદ અપિયર્ડ. વન ફાઇન મોર્નિંગ, એક સુંદર સવારે હિઝ નેબર, તેનો જે પડોશી ગોવિંદ અપિયર એટલે કે આવી પહોંચે છે. તો એક સુંદર સવારે તેનો પડોશી ગોવિંદ આવે છે. હી સો અબુમિયાન ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. હી સો, તેને જોયું અબુમિયાન ટોકિંગ, અબુમિયાન વાતચીત કરી રહ્યા હતા. ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર્સ, તેના એકના એક ફેમિલી સભ્ય સાથે તે વાતચીત કરી રહ્યા હતા. હે અબુમિયાન, સોરી, હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી, તમે ખૂબ જ ખુશ અને તંદુરસ્ત લાગો છો. હાઉસ લાઈફ નાવ, હવે તમને કેમ છે, તમારું જીવન કેવું છે? રિપીટ કરી લઈએ. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદ અપિયર. એક સુંદર સવારે તેનો પડોશી ગોવિંદ આવે છે. હી સો અબુમિયાન ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. તે જોવે છે કે અબુમિયાન છે તે તેમના એક ફેમિલી સભ્ય સાથે વાતચીત કરી રહ્યા હતા. હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી, હાઉસ લાઈફ નાવ. હે અબુ ચાચા, અરે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી, તમે ખૂબ ખુશ અને તંદુરસ્ત લાગો છો. હાઉસ લાઈફ નાવ, હવે તમને કેમ છે? હાઉસ લાઈફ નાવ એટલે કે તમારું જીવન કેમ છે અથવા તો તમને હવે કેમ છે. આ વાક્ય ગોવિંદ બોલે છે. ગોવિંદ અબુ ચાચાને પૂછે છે કે તમે તંદુરસ્ત અને ખુશ દેખાઓ છો, તમને કેમ છે હવે? અબુ ચાચા કહે છે, આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદ. આઈ એમ ધ હેપીએસ્ટ એટલે કે સૌથી ખુશ વ્યક્તિ છું. અહીંયા કઈ ડિગ્રી યુઝ કરવામાં આવેલી છે? ધ હેપીએસ્ટ એટલે કે સુપરલેટિવ ડિગ્રી. તો આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદ. ગોવિંદ, હું સૌથી ખુશ વ્યક્તિ છું. ચાંદની હેઝ અ બોટ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદની હેઝ અ બોટ, લાવેલી છે ન્યૂ લાઈફ ટુ મી. ન્યૂ લાઈફ એટલે કે નવું જીવન. ટુ મી, મારા માટે. ચાંદની મારા માટે એક નવું જીવન લાવેલી છે. સી લવ્સ મી અ લોટ. સી લવ્સ મી અ લોટ. લોટ એટલે ઘણું. તે મને ઘણી જ ચાહે છે. એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. એન્ડ ઇવન, આ ઉપરાંત, આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. કાન્ટ લીવ એટલે રહી શકીશ નહીં, વિધાઉટ હર તેમના વગર, અને હું તેમના વગર રહી પણ શકીશ નહીં. અબુ ચાચા વોઝ બ્રિમિંગ વિથ હર જોય. બ્રિમિંગ એટલે કે આનંદથી હસવું. તો અબુ ચાચા તેના આનંદથી, ખુશીથી હસે છે. ફરીથી રિપીટ કરી લઈએ. આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદ. ગોવિંદ, હું સૌથી ખુશ વ્યક્તિ છું. ચાંદની હેઝ અ બોટ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદની મારા માટે નવું જીવન લાવેલી છે. સી લવ્સ મી અ લોટ, તે મને ખૂબ જ ચાહે છે. એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર, અને હું તેની વગર રહી પણ શકું તેમ નથી. અબુ ચાચા વોઝ અ બ્રિમિંગ વિથ હર જોય. અબુ ચાચા આનંદથી હસતા હસતા કહે છે. બટ વોટ વેર યુ ટેલિંગ હર. બટ, પરંતુ, વોટ વેર યુ ટેલિંગ હર, તમે તેને શું કહી રહ્યા હતા? આઈ સો યુ ટોકિંગ વિથ હર યોર ડાર્લિંગ. આઈ સો, મેં જોયા, યુ ટોકિંગ, તમને વાતચીત કરતા, વિથ યોર ડાર્લિંગ, તમારી વહાલી સાથે. મેં તમને તમારી વહાલી સાથે કંઈક વાતચીત કરતા જોયા. ઓ યસ, અરે હા, આઈ વોઝ ટેલિંગ હર. આઈ વોઝ ટેલિંગ, હું હર એટલે કે તેણીને ટેલિંગ કહી રહ્યો હતો. ધ સ્ટોરી ઓફ, એક વાર્તા. કોની? તો ઓફ કલુઆ સેડ એન્ડ, કલુઆના દુઃખદ અંતની વાર્તા કહી રહ્યો હતો. એટ ધ બ્લડ થ્રિસ્ટી ટીથ ઓફ ધ ડેવિલ ઓન ધ હિલ. એટ ધ બ્લડ થ્રિસ્ટી, બ્લડ આમ તો થ્રિષ્ટી એટલે થાય તરસ્યું,
तो ब्लड थ्रिस्टी एटले लोही तरस्या, लोही थी तरस्या तीथ एटले के दात वालो डेविल ते राक्षस ऑन ध हिल, टेकरी पर रहे तो पेलो लोही थी लोही तरस्या दात वाला डेविल थी एटले के राक्षस थी कलवानु कई रीते दुखद अंत थयु तेना विषेनी हूँ वार्ता तेने कही रह्यो हतो। अबुमियन रिप्लाइड, अबुमियाए जवाब आप्यो, बट मै डियर चांदनी विल नेवर लीव मी, बट परंतु मै डियर चांदनी मारी वाहली चांदनी विल नेवर क्यारे नहीं लीव मी मने छोड़ीने जसे, परंतु मारी आ वाहली चांदनी मने क्यारे छोड़ीने जसे नहीं। सी इज सो अंडरस्टेन्डिंग एंड हैप्पी विथ मी, ते खूबज अंडरस्टेन्डिंग समझू छे एंड हैप्पी विथ मी अने मारी साथे खुश पण छे। अगेन रिपीट, बट वॉट वेर यू टेलिंग हर, पण તમે તેને શું કહી રહ્યા હતા? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ, મેં તમને તમારી વાહલી સાથે વાતચીત કરતા જોયા। ઓ યસ, અરે હા, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆ સેડ એન્ડ એટ ધ બ્લડ થ્રિસ્ટી ટીથ ઓફ ધ ડેવિલ ઓન ધ હિલ। અરે હા, પેલા ટેકરી પરના લોહીથી તરસ્યા દાંતવાળા રાક્ષસ વડે કલુઆનું કઈ રીતે દુઃખદ અંત થયું તેની વાત હું તેમને કહી રહ્યો હતો। અબુમિયન રિપ્લાઇડ, અબુમિયન જવાબ આપે છે, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી, પરંતુ મારી આ વાહલી ચાંદની મને ક્યારે છોડીને જશે નહીં। સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી, તે ખૂબ જ સમજુ અને મારી સાથે ખુશ પણ છે। ગોવિંદ સેડ, અબુ ચાચા આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઇક ધીસ। ગોવિંદ કહે છે, અબુ ચાચા આઈ એમ ડિલાઇટેડ, ડિલાઇટેડ એટલે કે ખુશ, ટુ સી યુ લાઇક ધીસ, તમને આ પ્રમાણે જોઈને હું ખૂબ જ ખુશ છું। આઈ એમ શ્યોર, હું ચોક્કસ કહી શકું, ચાંદની વિલ અકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રેથ, હું ચોક્કસ તમને કહી શકું છું કે ચાંદની વિલ કંપની તમને સાથ આપશે, ટીલ એટલે ત્યાં સુધી, યોર લાસ્ટ બ્રેથ તમારા છેલ્લા શ્વાસ સુધી ચાંદની તમને સાથ આપશે તે હું ચોક્કસ કહી શકું છું। સમ યર્સ પાસ્ટ, કેટલાક વર્ષો પસાર થઈ જાય છે, ચાંદની ડેવલપ એન એટ્રેક્શન ફોર ધ હિલ, ડેવલપ એટલે કે વધવું, એન એટ્રેક્શન એટલે કે આકર્ષણ, તો ચાંદનીમાં જે હિલ માટેનું આકર્ષણ છે તે વધવા લાગે છે। એવરી મોર્નિંગ, દરરોજ સવારે સી વોચ, તે જુએ છે ધ હિલ ટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ, ટેન્ડર એટલે કે કોમળ સનલાઇટ, સૂર્યપ્રકાશમાં, નાજુક સૂર્યપ્રકાશમાં જે ટેકરીની ટોપ એટલે કે હિલ ટોપ્સ એટલે કે ટેકરીની જે ટોચ છે તે શાઇનિંગ ચમકતી હોય છે તેને તે દરરોજ સવારે જોવા લાગે છે। તો એવરી મોર્નિંગ સી વોચડ ધ હિલ ટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ, દરરોજ સવારે તે નાજુક સૂર્યપ્રકાશમાં ચમકતી આ ટેકરીની ટોચને જોવા લાગે છે। હાઉ બ્યુટિફુલ ધીસ હિલ્સ આર, સી થોટ, તે વિચારે છે કે હાઉ બ્યુટિફુલ, કેટલું સુંદર, ધીસ હિલ્સ આર, આ ટેકરીઓ કેટલી સુંદર છે, એન્ડ હાઉ રિફ્રેશિંગ, રિફ્રેશિંગ એટલે કે તાજગી ભર્યો, અને કેટલો તાજગી ભર્યો, ઇઝ ધ બ્રીઝ પવન ધેટ બ્લો થ્રુ ધેમ, અને ત્યાંથી કેટલો તાજગી ભર્યો પવન પણ ફૂંકાઈ રહ્યો છે। આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ, અને મારે આ ચોક્કસ લીલા જે પ્રદેશ છે, ખેતરો છે, તેને પાર કરીને જવું જોઈએ। ગોવિંદ સેડ, અબુ ચાચા આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઇક ધીસ, અબુ ચાચા હું તમને આ પ્રમાણે જોઈને ખૂબ જ ખુશ છું। આઈ એમ શ્યોર, ચાંદની વિલ અકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રેથ, હું ચોક્કસ તમને કહી શકું છું કે ચાંદની તમને છેલ્લા શ્વાસ સુધી સાથ આપશે। સમયર પાસ્ટ, કે થોડાક વર્ષો પસાર થઈ જાય છે, ચાંદની ડેવલપ એન એટ્રેક્શન ફોર ધ હિલ, ચાંદનીની અંદર જે ટેકરી પ્રત્યેનું એટ્રેક્શન આકર્ષણ છે તે વધવા લાગે છે। એવરી મોર્નિંગ સી વોચ ધ હિલ ટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ, દરરોજ સવારમાં તે નાજુક સૂર્યપ્રકાશની અંદર ટેકરીની જે ટોચ ચમકતી હોય તે જોવા લાગે છે, તેને દરરોજ સવારમાં નિહારે છે। હાઉ બ્યુટિફુલ ધીસ હિલ્સ આર, સી થોટ, તે વિચારે છે કે આ ટેકરીઓ કેટલી સુંદર છે, એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લો થ્રુ ધેમ, અને ત્યાં તેના પરથી કેટલો તાજગી ભર્યો પવન પણ ફૂંકાઈ રહ્યો છે। આઈ મસ્ટ અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ, મારે ચોક્કસ આ લીલાજી ફિલ્ડ, ખેતરો છે, તેને પાર કરીને જવું જોઈએ। સી રન ટુવર્ડ્સ ધ હિલ્સ,
તે ટેકરી તરફ દોડવા પણ લાગે છે. ટુવર્સ એટલે ની તરફ, રન એટલે કે દોડવું. સી રન ટુવર્સ ધ હિલ્સ, તે ટેકરી તરફ દોડવા લાગે છે. બટ સ્ટોપ્ડ વિથ અ ઝેર્ક, ઝેર્ક એટલે કે ઝટકો, પણ એક ઝટકા સાથે તે અટકી જાય છે. શા માટે? તો જો ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક, ધેર વોઝ અ રોપ, રોપ એટલે દોરડું અથવા તો દોરી, અરાઉન્ડ હર નેક, તેની ડોકની આજુબાજુ દોરી બાંધવામાં આવેલી છે. સી હેટેડ ઇટ મોસ્ટ, અને તે તેને ખૂબ જ ધિક્કારે છે, તેને નફરત કરે છે આ દોરીને, કારણ કે આ દોરીની લીધે, દોરીના કારણથી જ તે પોતે હિલ પર જઈ શકતી નથી. આથી જ્યારે તે દોરી વડે ઝટકો ઊભી રહી જાય છે ત્યારે તેને ખૂબ જ નફરત થાય છે. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ એટ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે ચાંદની સ્ટોપ એટ બંધ કરી દે છે ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ, આ લીલું ઘાસ, એન્ડ ટેસ્ટી ગ્રેન્સ, સ્વાદિષ્ટ એવું અનાજ ખાવાનું પણ બંધ કરી દે છે. ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરીઝ. આ ઉપરાંત, ઇવન એટલે કે આ ઉપરાંત, સી લોસ્ટ ઇન્ટરેસ્ટ, રસ પણ ગુમાવી દે છે ઇન ધ અબુ ચાચાસ, અબુ ખાન સ્ટોરીઝ, અબુ ખાનની જે વાર્તા છે એમાં પણ તેને રસ રહેતો નથી. સી લોસ્ટ હર એપિટાઇટ. એપિટાઇટ એટલે શું કીધું છે તમને, આપેલું છે ભૂખ. સી લોસ્ટ હર એપિટાઇટ, તેને તેની ભૂખ ગુમાવી દે છે, મતલબ કે હવે તેને ભૂખ પણ લાગતી નથી. ગ્રીપ વેરી થિન, અને તે ખૂબ જ પતલી થવા લાગે છે. સી સ્ટેડ મૂડલેસી એટ હિલ્સ, બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ. સ્ટેર એટલે કે કઈ વસ્તુ જોયા કરવી અથવા તો તેને નિહાળવી. મૂડલેસી એટલે કે નિરાશાથી. ધ હિલ બાથિંગ ઇન ધ સનલાઇટ, સૂર્યપ્રકાશની અંદર ટેકરીમાં તે બાથિંગ કરતી હોય, ટેકરીમાં સ્નાન કરતી હોય તે રીતે, ઓર અથવા પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ, વાદળોની અંદર તે રમતી હોય તે રીતે તે નિરાશાથી આ બધું જોયા કરે છે. ફરીથી એકવાર રિપીટ કરી લઈએ. સી રન ટુવર્ડ્સ ધ હિલ્સ બટ સ્ટોપ એટ વિથ અ ઝેર્ક, તે ટેકરી તરફ દોડે છે પરંતુ ઝટકા સાથે જ ઊભી રહી જાય છે. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક, તેની ડોકમાં, તેની ગરદનમાં એક દોરડું બાંધેલું છે. સી હેટેડ ઇટ મોસ્ટ, અને તેને ખૂબ જ ધિક્કારે છે. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ એટ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ, ધીમે ધીમે ચાંદની તે લીલું ઘાસ અને આ સ્વાદિષ્ટ અનાજ ખાવાનું પણ બંધ કરી દે છે. ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરી, આ ઉપરાંત તેમને અબુ ખાનની વાર્તાઓમાં પણ કોઈ રસ રહેતો નથી. સી લોસ્ટ હર એપિટાઇટ, તે તેની ભૂખને પણ ગુમાવે છે. ગ્રીવ વેરી થિન, તે ખૂબ જ પાતરી થઈ જાય છે. સી સ્ટેર્ડ મૂડલેસી એટ ધ હિલ્સ, બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ, તે સૂર્યપ્રકાશમાં સ્નાન કરતા અથવા તો વાદળો સાથે રમતા પર્વતોને નિરાશા જોયા કરતી હતી.